विचारणा कर्या बाद अने कुरान शरीफनी आयत जोया बाद अने सवाल ने मद्देनजर राखी ए वात ना फैसला ऊपर आपणे आव्या छीए के जी 65 नंबर नी आयत हती ए बराबर छे, कारण के तेना अंदर मां हकीकत मां खुदावंदे करीम साचा मोमिन नी निशानी बतावी रह्यो छे। असंत जवाब आयत नंबर 65 हतो, सकीना 69 मां ईमान नी वात नथी थती, ब्याफे नी वात थई छे। तू ज पोते हमणा वांची ओवा कर दे एम पॉइंट, એટલે એક પોઈન્ટ અત્યારે મજીદ ને જાય છે। આપણે ઇન્શાઅલ્લાહ બીજો સવાલ હમણાં તમારી ખિદમતમાં પેશ કરશું। એટલે આપણને અહીંયા જેટલા બેઠા છે, જ્યાં જ્યાં પણ અમારી આવાજ પહોંચી રહી છે, આપણને વિચાર કરવું જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને એનો રસૂલ જે ડિસિઝનો મારા માટે મૂકી ગયા છે, આયા ઈ ડિસિઝનોને હું એના ઉપર અમલ કરું છું, કે પછી ઘણી ફેરે આપણી આદત હોય કે અલ્લાહનો રસૂલ એક હદીસ બયાન કરી ગયા છે અને પછી હું ગોતું કે શું કામ રસૂલે વળી આમ કીધું હશે, શું કામ એ રસૂલે આ ફેસલો દીધો હશે। અગર મારી જિંદગીની અંદરમાં આ શું શું ના સવાલ બહુ વધારે આવતા હોય તો પછી મારા ઈમાન ખતરામાં છે, કારણ કે કુરાનની આયત કહે છે રસૂલ અગર કઈ ડિસિઝનો કરી નાખે તમારા માટે, એ ડિસિઝનોને કબૂલ કરવું, એ ડિસિઝનોને અમલ કરવું, તો જ તમે ખરા મોમિન કહેવાશો। તો આપણે જે છે બીજા સવાલની અંદરમાં આવી રહ્યા છે। બીજો સવાલ, અગર મજીદ જવાબ આપે છે તો આ તમારી રમઝાન 1435મી હિજરી સનનો શોમ્પિયોન કોમ્પિટિશન કુરાન એરવેસમાં મજીદ અલી હુસેન રહેશે, પણ અગર સકીના દીકરી એનો જવાબ પહેલા આપે છે અને સાચો આપશે તો પછી આપણે એક ત્રીજો સવાલ બંને માટે રાખશું, જેથી આપણે દેપારતાજી કરી શકીએ। તો બીજો આપણો સવાલ છે, હું સવાલ ખાલી બે ફેર જ રેપેતે કરીશ, સવાલ હું સમજાવવાનો નથી। જે પ્રમાણે આપણે પર ટેલિફોન કરતા હતા, હું 3-4 ફેરે સવાલને સમજાવતો હતો, પછી આપણે રેફરન્સ આપતા હતા, પણ હવે આપણે સમજાવશું નહીં। તમે તૈયાર છો સગીના? જી મજીદ તૈયાર છે? જી હા, વાંધો નથી, ઓકે। સવાલ, બીજો સવાલ આપણે પોઝે કરી રહ્યા છે। સવાલ એ છે કે એક કોમ્યુનો તેનો, એક સમાજનો અથવા એક ગામનો હાકિમ અને રાજા બનવા માટે, એક કોમ્યુનો તે અને એક સમાજનો હાકિમ અને રાજા બનવા માટે દુનિયાનો શું કન્ડિશન હોય છે અને ખુદાનો શું કન્ડિશન હોય છે? એક ગામનો રાજા અને હાકિમ બનવા માટે દુનિયાવાળાનો શું કન્ડિશન હોય છે કે કોણ હાકિમ બની શકે, અને અલ્લાહ રસૂલ અને કુરાનનો શું કન્ડિશન હોય છે કે કોણ લોકો હાકિમ બની શકે છે? રેફરન્સ હું તમને આપું છું। રેફરન્સ છે સૂરે બકરા આયત 263 થી આયત 257 સુધી, સૂરે બકરા આયત 237 થી લઈને આયત 257 સુધી, 237 ની અંદરમાં આનો જવાબ ઇન્શાઅલ્લાહ તમને મળી જશે કે અગર કોઈને હાકિમ ચૂંટવો હોય, રાજા બનાવવો હોય, તો દુનિયાવાળા શું કન્ડિશન તલબ કરે છે અને ખુદા શું કન્ડિશન તલબ કરે છે। બે જવાબ આપણને જોઈ છે કે દુનિયાવાળાની શું માંગણી હોય છે અને ખુદાની શું માંગણી હોય છે। તો ઇન્શાઅલ્લાહ તઆલા આપણે જોઈ કે આ બે દીકરા અને દીકરીઓમાંથી કોણ વધારે જલ્દી અને સાચો જવાબ આપી શકે છે। સૂરે બકરા આયત 246, આયત 246 સકીનાનો જવાબ દેજા આવી ગયો છે। આપણે જે છે મજીદના જવાબની વાત જોઈ રહ્યા છે, ક્રોનોમેટર ત્યાં ટેકનિક વિભાગમાં ચાલી રહ્યો છે અને આપણને સાથોસાથ કહેતો જાઓ કે આપણા ટેકનિક વિભાગની અંદરમાં અહીંયા ટેલિવિઝન લાસાજેસમાં આપણા મોહમ્મદ અવાસભાઈ માનિકિયા છે અને એરવેસની અંદરમાં આપણા ટેકનિક વિભાગમાં આપણો બિલાલ જમાતનો એક જવાન ભાઈ જમાનીનું નામ છે ઇન્શાલ્લા, તે આપણો એરવેસનો ટેકનિક વિભાગ આશ્ચર્ય કરી રહ્યો છે। અહીંયા તેવેસમાં તેવેસમાં જે છે આપણા મોહમ્મદ અવાસભાઈ છે। સવાલ એ હતો કે અગર એક કોમ, એક પ્રજા, એક ગામનો હાકિમ અને રાજા બનવા માટે દુનિયાવાળા શું કોન્ડિશન તલબ કરે છે અને અલ્લાહનો શું કોન્ડિશન હોય છે કે કોણ લોકો હાકિમ બની શકે?
आयत नंबर 247 मने खाली मोहम्मद वसभाई ने पूछू छे के आ जवाब जे मस्जिद नो आयवो ई 2 मिनिट नी अंदर हतो के 2 मिनिट नी बार हतो ओके 2 मिनिट ना अंदर मा हतो आनो जवाब कारण के 2 मिनिट ना बारे होत तो ई जवाब आपणे एक्सेप्ट ना करत कारण के आपणे क्रोनो मेथड कर्युं छे मोहम्मद वसभाई आपणे कन्फर्म ए कर्या के 2 मिनिट नी अंदर मा एनो जवाब आयवो छे आपणे सकीना ने पहेला जवाब मांगशु के सकीना तारी आयत शुं हती हाकिम बनवा माटे ओई तारो जवाब शुं छे N'as-tu pas su l'histoire des notables parmi les enfants d'Israël lorsqu'après Moïse ils dirent à un prophète à eux désigne-nous un roi pour que nous combattions dans le sentier d'Allah Il dit Si vous ne combattez pas, quand le combat vous sera prescrit, ils dirent, et courions-nous à ne pas combattre dans le sentier d'Allah alors qu'on nous a expulsés de nos maisons et on a capturé nos enfants. Et quand le combat leur fut prescrit, ils tournèrent le dos. D'accord. Ayat numéro 246 Nyandarma, Bani Israël, Nikom Nivarama, Aparne, Ben Sakin, Aparne, Samjaiwi. હવે આપણે મસ્જિદ તરફ જઈ રહ્યા છે આયત નંબર 247 ની અંદરમાં આપણો સવાલ ઈ હતો ઓડિયન્સ આપણી સામે છે જજ આપણી સામે છે જ્યુરી કે ઈ કન્ડિશન શું છે કે દુનિયાવાળા તલબ કરે છે એક હાકીમ પાસેથી અને ખુદાને રસૂલ તલબ કરે છે એક હાકીમ પાસેથી બે જવાબ છે એટલે એક દુનિયાનું શું કન્ડિશન છે અને ખુદાનું શું કન્ડિશન છે તો મસ્જિદ જે છે એમની આયત 247 આપણને સમજાવશે કારણ કે આપણને જવાબ ખપે છે કે શું જવાબ છે On ne lui a même pas prodigé beaucoup de richesses. Mm-hmm. Il dit, Allah vraiment l'a élu sur vous et a accru sa part quant au savoir et à la condition physique. D'accord. આપણે હવે સવાલનો જવાબ તલબ કરીએ સકીના પાસેથી કે સકીના એક હાકીમ બનવા માટે બે કન્ડિશન શું છે કે જે દુનિયાવાળા તલબ કરે છે અને ખુદા તરફથી કન્ડિશન છે કોમ્બેટર દોન સંતિય દલ્લા એટલે કે કન્ડિશન ઈ છે કે જે જિહાદ કરે અલ્લાહની રાહમાં સકીનાનો જવાબ ઈ છે કે કન્ડિશન ઈ હોવો જોઈએ એક હાકીમનો કે અલ્લાહની રાહમાં ઈ જિહાદ કરે અને આપણે મસ્જિદનો જવાબ કે બે કન્ડિશન શું છે કે જે દુનિયાવાળા તલબ કરે છે અને આખિરતમાં ખુદા તલબ કરે છે એટલે ખુદા તરફથી છે દુનિયાને પૈસા વાળો દુનિયાને રિશેસ દુનિયાને પૈસા વાળો ખપે છે અને ખુદાનું શું કન્ડિશન છે savoir et condition physique savoir et condition physique ne agar apde eno mafhum bayan kare arth bayan kare to khuda no condition ichhe ke hakim masjid na jawab pramane ke hakim pase ilm hov joy ane taqat hovi joy jismani taqat hovi joy have apde judge ne aa sawal no jawab eno nyay karva mate apde kesu ke hakikat ma aa sawal no jawab keno sacho chhe sakina જે અલ્લાહની રાહમાં જિહાદની વાત કરે છે અને મસ્જિદ દીકરો બે વસ્તુ બયાન કરી કે રિશેસ દુનિયાવાળા ચાહે છે કે પૈસાવાળો હાકીમ બને અને અલ્લાહ ચાહે છે કે ઇલ્મ વલ જિસ્મ વાળો હાકીમ બને તો આપણે જે છે મિત્રો જ્યુરીને આપી છે અને ઈ આપણને જવાબ આપશે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બધા સાથીદારનો મત પૂછવા બાદ એ નતીજા ઉપર અમે આવે છે કે 247 જે વર્સે છે ઈ તમારા સવાલના વધારેનો જવાબ વધારે નજદીક છે કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક હાકીમ બનવા માટે એની પાસે ભણતર ઇલ્મ હોવું ખપે અને સાથે સાથે તાકાત પણ હોવી ખપે અસંત તો આ જવાબ મસ્જિદનો સાચો પડે છે દપરેલો જ્યુરી અને મસ્જિદ 2 પોઈન્ટ માર્કી કર્યો એટલે કે આપણે હવે ત્રીજો સવાલ પૂછવાની જરૂર નથી કારણ કે 2 પોઈન્ટ ગણ્યોની અંદરમાં મસ્જિદ આપણો કોમ્પિટિશન એરવેસ 1435 નો ચેમ્પિયન દે લાને સાબિત થઈ રહ્યો છે મુબારક થઈ તમને મસ્જિદભાઈ અને આપણે જે છે સકીના તરફ વરી રહ્યા છે કે સકીના તમને શું થઈ ગયું કે કેમ તમે આમ થોભ ખાઈ પછી હકીકતમાં હું તમને કહું છું કે જ્યારે આ બે દીકરા અને દીકરી અહીં અમારી સામે આવ્યા પ્લાટોમાં
तो मने सिंतेर टका एम हतु कि आपणी सकीना साचा जवाब आपसे, कारण के जे रीत थी एने सवालोना जवाब आप्या हता पर टेलिफोन अने जे मेहनत करीने आ जग्या सुधी पोत पहोंची त्यारे मने एम हतु कि कोई ने श्वास लेवानी पोत नहोती देती अने हकीकत में हजी हूँ रेफरन्स आपतो हतो पोते जवाब आपती हती। सकीना सिल तोपले मने के शू प्रॉब्लम हतु आपणे पाछा सवाल करे अने आ बधाने आपणे बारे मोकलावी दीए, तने केम खपे छे आपणे शू करीए? કરીએ તો એ બરાબર થાય જ્યુરી સાહેબો લોકો કે આપણે, કારણ કે આ કહે છે કે હું બહુ જલ્દી જલ્દી વાંચતી, પાછો મને મોકો દો તો હું આસ્તે આસ્તે વાંચું, પણ જો તું આસ્તે વાંચીશ તો વળી તારો જવાબ પછવાડે આવી જશે। સકીના જુસ્ત બે બોલ ખાલી, હકીકતમાં અમે બહુ ખુશ થયા કે તું પહેલી ફેરે કોમ્પિટિશનમાં ભાગ લે છે। દર વર્ષે તમને જાણ થાય કે એમની બેન જે ઝૈનબ છે એ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી અને લગભગ બે વર્ષ સુધી પોતે કાર્દો ફિનાલ અને ધોમી ફિનાલ સુધી એની બેન જે અહીંયાની સાથે ઊભી છે એ પાર્ટિસિપેટ થતી હતી અને ધોમી ફિનાલ સુધી પહોંચતી હતી, પણ આજ ફેરીની નાની બેન થઈ છે અને માશાલ્લાહ ફિનાલ સુધી પહોંચી છે। તો તારો આજનો ઇમ્પ્રેશન શું છે? એસ કે તું બહુ દેશ્યું થઈ ગઈ કે ના? સવા ઇન્શાલ્લાહ આવતા વર્ષે માહે રમઝાન 1436માં સકીનાએ નિર્ણય લીધો છે અને ડિસિઝન લીધો છે કે હવે કોઈ પણ કાંદીદાને પોતે નહીં મૂકે અને એ હવે ઇન્શાલ્લાહ આદત થઈ ગઈ છે અને અહીંયા સ્ટેજ ઉપર આવવાની, તો ઇન્શાલ્લાહ તે હવે મજીદને હરાવી નાખશે। અગર આપણે જ્યુરીને મિત્રો હમણાં આપશું, પણ મજીદનો મને ખાલી એક જ ઇમ્પ્રેશન જાણવો હતો કે મજીદ અત્યારે તું શું મહેસૂસ કરી રહ્યો છે? તારું ઘર દોસાણ લહેરમાં હાલતું હશે અટાણે, તું શું મને એસ કે તારા મોઢામાંથી બોલ નીકળે છે મને ખાલી એ જ જોવું છે કે તું શું રેસંતીર કરે છે ત્યારે? Je suis fier. Fier, માશાલ્લાહ, તું રાજી છો? તને એમ હતું કે તું ખાટીશ? તને કેમ કરતા જવાબ મળે? એસ કોઈ તારા એજ વધારે ધોકા હતા કે તારી ખુદાની તને મદદ હતી? શું તારી સ્વીકરે શું છે તું મને કે? એજ સારા છે, તો માશાલ્લાહ આપણે જે છે એજને પારોલ હમણાં આપતા નથી, પણ આપણે આ પ્રોગ્રામને એકતામ ઉપર લઈ આવીએ છીએ અને તમે જોઈ રહ્યા છો કે આપણે આ બચ્ચાઓને ખાલી હાથ નહીં મોકલાવે, જે ચાર ધોમી ફિનાલિસ્ટ હતા એ લોકો માટે આપણે પ્રી તૈયાર કર્યા છે અને પેલી પ્રી જે છે આપણે માશાલ્લાહ અહીંયા સામે તમે જોઈ રહ્યા છો કે એક ટ્રોફે છે રાજ્ય એરવેઝ તરફથી અને એમની સાથમાં જે છે એક કુરાન ઇલેક્ટ્રોનિક આપણે રાખ્યું છે કે જેની અંદરમાં એક સ્ટીલો હશે સાથે ઇલેક્ટ્રોનિક અને કુરાન કિરાત પણ હશે, પોતે વાંચી પણ શકશે અને એની અંદરમાં એક કુરાન સહી પડવાના એક સિપારા જેવું પણ છે જેમાં ઇન્શાલ્લાહ કુરાન પડવાની રીત પણ પોતે બહેતર બનાવી શકશે અને સાથમાં જે છે એક ત્રીજો લો આ બે વસ્તુની સાથે એક કવર રાજ્ય એરવેઝ તરફથી અને ઇનિસમા સંસ્થા તરફથી આ દીકરા અને દીકરીઓને દેવામાં આવશે ઇન્શાલ્લાહ, કે જેમાં આશરે 50,000 અરિયારી હશે કે જેથી કરીને આ બચ્ચાઓ એમની મનપસંદ વસ્તુ લઈ શકે। એટલે કે આપણે આ પેલી પ્રી રાખી છે, બીજી પ્રીમાં જે છે એક નાનકડું કૂપ છે અને એક નાનકડો ટેબ્લેટ છે જે આ ગાનિયાઓને આપણે દેવામાં આવશે અને જેની અંદરમાં કોનેક્શન અને જ તે રમી શકે અને સાથે એક કવર પણ દેવામાં આવશે આ પ્રેમી અને દ્વિજ્યમને। ત્રાજ્યમ અને કાત્રિયમ માટે પણ આપણે કુરાન ઇલેક્ટ્રોનિક રાખ્યા છે અને સાથે એક નાનકડો કવર હશે ખાલી, જેથી કરીને એક યાદગીરી એરવેઝ તરફથી રહી જાય। આપણે જે છે સ્ટેજ ઉપર હમણાં બોલાવી રહ્યા છે કોસે રિજિયોનલના પ્રમુખ સાહેબને અને તનન અરીફ જમાતના પ્રમુખ સાહેબને, સાથે સાથે આપણે ઇનિસમા સંસ્થાના પ્રમુખને બોલાવીએ કે તમે પણ હાજર થઈ જાઓ અને મોલાના લોકો માંથી આપણે એક જે સૌથી બુઝુર્ગ હોય આપણે સિલ્વ ઉપલે તમે અગર ઝહેમત ઉઠાવો અને અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ તો આપણે આ ચાર વસ્તુ જે છે આ દીકરા અને દીકરીને આપણે આપી શકે। હું દીકરા મજીદ પાસે અને દીકરી સકીના પાસે માંગણી કરીશ કે તમે અહીંયા દેવાંદુલા સેન આવી જાઓ, મિત્રો તમે કાઢી શકો છો કંઈ પ્રોબ્લેમ નથી। આપણે જે છે આ હસ્તીઓને અહીંયા બોલાવી રહ્યા છીએ